नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार तमारो वीडियो लेक्चर में हार्दिक स्वागत छे। तो आज आपणे भणवाना छे चैप्टर नंबर 5 एना विकल्प वाला प्रश्न स्वाध्यायना अने टूका प्रश्नो। जो के तमे सोल्व कर्या हशे, परंतु फरी वखत एक वखत आपणे नजर करी लीए। तो दरेक प्रश्न माटे योग्य विकल्प पसंद करीने लखो, चार जवाब आप एमांथी एक साचो होय ले लो। तो 244 पेज नंबर 244 पर आपेला छे। जो 244 ऊपर पहलो विकल्प आप्यो छे, नीचे माथी क्यू, नीचेना माथी क्यू हिसाबी गुणोत्तर माटे साचु छे? हिसाबी गुणोत्तर माटे क्यों वाक्य हिसाबी गुणोत्तर माटे साचु छे? तो पेढ़ी द्वारा विकसावेला गुणोत्तरो साथे सरखामणी। तो भाई पेढ़ी द्वारा विकसावेला गुणोत्तरो एनी साथे सरखामणी थई, वात साची छे। उद्योगोना गुणोत्तरो साथे सरखामणी उद्योगोनी साथे ज करे। कोई तमे धंधो करता होय, कंपनी चलावता होय, तो रिलायंस कंपनी नी सरखामणी अदाणी साथे ज करे। એટલે ઓ એને પછી યોગી ચોક ઉપર સફરજન વેચતો એની હારે ન કરે સરખામણી। એટલે ઉદ્યોગની સાથે સરખામણી, હરીફોના ગુણોત્તરો સાથે સરખામણી, હરીફના ગુણોત્તર સાથે સરખામણી કરવાથી, હરીફના ધંધા સાથે સરખામણી કરવાથી આપણને ખબર પડે કે આપણે કયા કારણોસર આપણો ધંધો ઓછો કમાણી કરે છે અથવા તો એની કરતા આપણે આગળ છીએ। એટલે ઓ તો એમાં બધા જ જવાબ સાચા લાગે છે, બધી વખતે ગુણોત્તરની સરખામણી થઈ શકે। તો જવાબ આવશે ઉપરના બધા ડ, જવાબ આવશે ઉપરના બધા ડ। એટલે જે જવાબ હશે એને આપણે ગોળ રાઉન્ડ કરશું અને ખરું કરશું। એટલે નંબર 2, ગુણોત્તરોની રજૂઆત કયા સ્વરૂપે થાય? ગુણોત્તરની રજૂઆત કયા સ્વરૂપે થાય છે? જો ગુણોત્તરની રજૂઆત પ્રમાણ સ્વરૂપે થાય, એટલે 2:1 ના પ્રમાણમાં થાય। પછી ટકાવારી સ્વરૂપે થાય, તો ટકા આવી રીતે રજૂઆત થાય, કાચા નફાનો ચોખા નફાનો ગુણોત્તર, એટલે બ જવાબ એ છે। સમયના આધારે, તો સમયના આધારે તમે જોયું હોય તો 63 દિવસ માસ અને અઠવાડિયા એમાં પણ થાય, એટલે સમયના આધારે। તો એમાં પણ જવાબ કયો આવશે? ઉપરના બધા, એટલે ડ જવાબ ઉપરના બધા જ। તમે ટેક્સ્ટ બુકમાં ટીક કરતા જાજો। બીજું, જે વિકલ્પ તમારે 30% કોર્સમાંથી નીકળી ગયા હશે એ પણ હું સોલ્વ કરાવી દઈશ, પણ તમારે પાકા નથી કરવાના, નહીતર ખોટે ખોટો પાકો કરવાનો તમારો સમય જશે। નીચેનામાંથી કઈ બાબત અંગે ગુણોત્તર દિવસમાં શોધાય છે? નીચેનો જે બાબતો છે એમાં કઈ બાબતનો ગુણોત્તર દિવસમાં શોધવામાં આવે છે? જો પહેલું હું કીધું, કુલ ખરીદી અંગે ન આવે। કેમ? તો કે એમાં રોકડ ખરીદી પણ હોય એટલે ન આવે। ઉધાર ખરીદી અંગે તો ઉધાર વેચાણ અંગે દિવસમાં ગણી શકાય। તમને ખ્યાલ હોય તો દેવાદારનો ઉથલો મેળવો ત્યારે આપણે ઉધાર વેચાણની જરૂર પડતી, કોની? ઉધાર વેચાણની, એટલે એના માટે મેળવી શકાય, તો એ સાચું કહેવાય। પણ આગળ ત્રીજું વાંચો હજી, ઉધાર ખરીદી અંગે મેળવી શકાય, લેણદારનો ઉથલો મેળવો ત્યારે જરૂર પડતી હતી। તો એમાં જવાબ આવશે ડ, હું જવાબ આવશે ડ, બંને બ અને ક બંને જવાબ સાચા છે, એટલે બંને, એટલે આપણે જવાબ ડ લખવાનો, ભલે આ બંને સાચા છે પણ ડ જવાબ લખવાનો। ચોથો વિકલ્પ, નીચેમાંથી કયા ગુણોત્તરનો સમાવેશ પ્રણાલિકાગત વર્ગીકરણમાં થાય છે? પ્રણાલિકાગત વર્ગીકરણ, ગુણોત્તરનું વર્ગીકરણ બે રીતે થયું, કાર્ય અનુસાર અને પ્રણાલિકાગત વર્ગીકરણ। તો પ્રણાલિકાગત વર્ગીકરણનો ગુણોત્તર કયો છે?
तो के मिश्र गुणोत्तर पहलो ज छे। जो मिश्र गुणोत्तर ही साची बात छे। तरलतानो गुणोत्तर, नफाकारकतानो गुणोत्तर ने सद्धरतानो ए तो कार्य अनुसार मां भाग पड्या छे एटले अजवाब छे। त्यार बाद पांचमो जवाब सॉरी पांचमो विकल्प, नीचे नामांथी कयो गुणोत्तर नफाकारकतानो उपज आधारित गुणोत्तर छे। नफाकारकतानो उपज आधारित एमां काचा नफानो गुणोत्तर पण उपज आधारित छे अने चोखा नफानो गुणोत्तर पण उपज आधारित ज छे मित्रों। एटले बन्ने ने आपणे उपज आधारित गणशुं। कामगीरी गुणोत्तर छे जे आपणे एक्जाम मांथी कढावी नाखेल छे, पण विकल्पमां कदाच शब्द आपेलो होय तो आपणे एने कंई ध्यानमां लेवानो होय नहीं। अने आ बन्ने गुणोत्तर एवा छे, अ काचा नफानो गुणोत्तर उपज पर आधारित छे अने चोखा नफानो पण उपज के आवक पर आधारित छे। एटले जवाब आवशे ड, जवाब आवशे ड, अ अने ब बन्ने। એટલે ટેક્સ્ટ બુક માં થિયરી વાંચો ને તો એમાં કાચા નફાનો ગુણોત્તર છે ને, કાચા નફાનો, કાચા નફાનો ગુણોત્તર એ માત્ર ઉપજ પર આધારિત કહે છે, કોના પર, ઉપજ। અને ચોખા નફાનો ગુણોત્તર કહીને ચોખા નફાનો નફાનો ગુણોત્તર તો એ આવક પર આધારિત કહે છે। એટલે એવો પણ ઉપજ અને આવક આમ તો અંતે એક જ હોય છે, પરંતુ વિકલ્પ વાળા પ્રશ્નની અંદર ગમે ત્યારે જવાબ આ બંનેને તે ગણવામાં આવે છે, એટલે આપણે અહીંયા બંને ટીક કરાવ્યા છે। નહીતર મને ખબર છે કે પેમ્પલેટમાં બંને ગુણોત્તરનો અલગ અલગ છે, કોના ઉપર આધારિત છે તો અલગ અલગ છે, એકમાં ઉપજ પર હશે ને એકમાં આવક પર હશે। છઠ્ઠો વિકલ્પ, વિકલ્પ નંબર છ, એક કંપનીમાં ખરીદી 90,000, ખરીદીના ખર્ચા 15,000, સ્ટોકમાં ફેરફાર માઇનસ એટલે કે ઋણ છે 15,000 લાખર સ્ટોક અને વેચાણ 1.5 લાખ હોય તો કાચા નફાનો ગુણોત્તર ગણો। કાચા નફાનો ગુણોત્તરનું સૂત્ર આપણે અહીંયા લખશું એટલે આપણને ખબર પડશે કે કયો જવાબ આવશે। એટલે કાચા નફાનો ગુણોત્તર, કાચા નફાનો ગુણોત્તર એ લખાય કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ, રેડી, કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100, એમ લખી દઈએ આપણે અહીંયા। હવે તમે દાખલામાં જોવો ને તો તમારી પાસે શું છે અને શું નથી। પહેલી વાત, વેચાણ આપ્યું છે પણ કાચો નફો આપ્યો નથી, તો કાચો નફો શોધવો પડે। ચાલો અહીંયા બે સ્ટેપ છોડી દઈએ, હવે કાચા નફાનું સૂત્ર લખવું પડે। આ બધું કામ એવું છે નાનું નાનું કે જે તમારા કેલ્ક્યુલેટર આધારિત થાય, પણ હું તમને સમજાવવા માટે વ્યવસ્થિત કરું છું। એટલે કાચો નફો મેળવવો પડે, ત્યાં લખાય કાચો નફો, કાચા નફાનું સૂત્ર શું હોય તો કે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર। કાચા નફાનું સૂત્ર કુલ વેચાણ માઇનસ વેચેલ માલની પડતર, અહીંયા વેચાણ માઇનસ વેચેલ માલની પડતર। હાલે આ કેલ્ક્યુલેટર આધારિત જ મેળવવાના હોય, તો વેચાણ તો આપણી પાસે છે પણ જો દાખલામાં કે વેચેલ માલની પડતર દેખાતું નથી, તો વેચેલ માલની પડતર મેળવવાનું ત્રીજો શબ્દ થયો કે ભાઈ અહીં લખાય વેચેલ માલની પડતર, તો વેચેલ માલની પડતરમાં શરૂનો સ્ટોક, તો તમે જુઓ ક્યાંય દાખલામાં શરૂનો સ્ટોક નથી આપ્યો તો સીધું કોણ આવે, ખરીદી પ્લસ ખરીદીને લગતા ખર્ચા, એટલે અહીંયા સીધું ખર્ચા પ્લસ, હવે કોઈ પ્લસ વાળું છે જ નહીં, અહીંયા સ્ટોકમાં ફેરફાર કીધો છે, જો સ્ટોકમાં ફેરફાર, સ્ટોકમાં ફેરફાર ઋણ છે એટલે આખર સ્ટોક હોય,
तो सीधू जो अहू थी जैसे माइनस थे शू थे माइनस स्टोक मा फेरफार तो खरीदी के 90,000 प्लस खर्चा के 15,000 माइनस 15,000 तो 90,000 कैलक्युलेटर आधारित मेलो एट सीधूज मिली जाए आ बध लखवा नहीं तमने खाली बताऊ छू तो 90,000 वेचल माल पड़तर मिली तो वेचाण तो 1,50,000 रुपया तो 1,50,000 मुकी दीदा 1,50,000 माइनस 90,000 तो वैध्या के देखात नहीं मैंने बराबर हाँ 60,000 के 60,000 60 बदे सीधी बात है खेल एवो हलो काचो नफो 60,000 अहीं 60,000 ना छेद में 1,50,000 गुण्या हो तो बराबर जवाब बोलो 40% 40% अहीं अ जवाब आवशे 40% आवी गयो बाकी एक कई जवाब विषे आपणे कई विचारवानुं होय नहीं 40% जवाब सातमो विकल्प केटलामो सातमो घणा विकल्प एवा होय के त्रण गुण नो दाखलो थई जाय एवडावो पण ई तो आपणे ज गणवुं पड़े पण आ बधी बाबत एवी छे तमे जोई लो खरीदी प्लस खरीदी खर्चा अने स्टॉक में फेरफार बे हरखुं छे तो 15-15 उड़ी गया तो 90,000 सीधो वेचल माल पड़तर मळे आम नमे खबर पड़ी अहींया जोवा तो तमे रकम में जोवो ने तो सातमो विकल्प अपने आया छे मित्रों नीचे माथी कोनो समावेश कामगिरी खर्चा मां थतो नथी नीचे माथी कामगिरी खर्चा कामगिरी खर्चा नो एक सूत्र आपणे लख्युं याद होय तो चलेवो छे ई कामगिरी गुणोत्तर नो भाग कामगिरी खर्चा नो सूत्र तो सूत्र एवुं हतुं हुं बोलुं अने तमे सांभळशो कामगिरी खर्चा मां कोनो कोनो समावेश थाय छे थाय छे अने कामगिरी खर्चा नो सूत्र वहीवटी के ऑफिस खर्चा वेचाण वितरण खर्चा कामगिरी ने कर्मचारी ने लगता खर्चा घसारो तथा मांडी वाले रकम नो समावेश थाय छे आटला आटला शब्दों नो समावेश थाय तो आपणे पहले थी जोईए तो हुं छे जो आपणे सातमो विकल्प एवा छे तो मिलकत वेचाण ने नुकसान तो मिलकत वेचाण नो नुकसान नो समावेश थशे घसारो नो समावेश थाय छे एटले जो हुं कीधुं मांडी वाळे तमने छेल्लो शब्द हुं कीधो घसारो तथा मांडी वाळे रकम तो मिलकत वेचाण नो नुकसान नो समावेश थाय मिलकत वेचो एटले एवुं नुकसान नो समावेश करवो पड़े कामगिरी खर्चमां थाय कारण के कामगिरी थी नथी थाय आग थी नुकसान एनो पण समावेश थाय चूकवेल व्याज नो समावेश थाय त्रणेय नो समावेश थाय तो वैधु कोण उपरना बधा ज आना माटे तमारे नफा नुकसान नी उधार बाजू पाकी करवी पड़े तो ज खबर पड़े भाई वहीवटी खर्चा में कोण कोण आवे नाणाकीय खर्चा में कोण कोण आवे खाली नाणाकीय खर्चा नो आवे हले वो एटले आ बधाय नो समावेश थाय उपरना बधा ज आठमो विकल्प जे तमारी परीक्षा में पूछावानो नथी केम तो के एमां जो जे तमने प्रश्न पूछो नी हुं छे कामगिरी नफा गुणोत्तर शोधो कामगिरी नफा गुणोत्तर शोधो तो कामगिरी नफा गुणोत्तर जे छे ई आपणने परीक्षा में थी बाकात कराई दीधो रद्द कराई दीधो छे छतां पण आपणे एने अहींया एक वक्त गणी नाखशुं एटले जवाब आवी जाय जवाब आम तो तमने खबर हशे 40% आवे छे छतां केम 40% आवे छे ई आपणे जोवानुं छे एटले वो तो 40% जवाब लावा माटे आपणे थोड़ू अहींया मैदान खाली करीए मैदान खाली थई जाय पछी आपणे गणीए हलो एक कंपनी हुं कीधुं एक कंपनी नी वेचेल मालनी पड़तर केटला रूपया 10,00,000 रूपया कामगीरीना खर्चा केटला 2,00,000 रूपया बिन कामगीरीना खर्चा केटला 3,00,000 रूपया
नाणाकीय खर्चा केटला 1 लाख अने कुल वेचाण 20 लाख रूपया केटला 20 लाख। तो कामगिरी नफा गुणोत्तर शोधो। तो भाई कामगिरी नफा गुणोत्तर शोधवा माटे तमारे हुं करवानुं छे तो ईज आपणे हवे जोईए। कामगिरी नफा गुणोत्तर माटे जो कामगिरी नफा गुणोत्तर ने शोधवा माटे तमारे पहेलू एनुं सूत्र मूकवानुं। तो अहींया लखाय भाई कामगिरी नफा गुणोत्तर रेडी अने एनुं सूत्र छे कामगिरी नफो छेदमां चोखू वेचाण गुण्या 100। હવે કામગીરી નફો અને છેદમાં ચોખ્ખું વેચાણ એ આપણી પાસે જો ખાલી ચોખ્ખું વેચાણ એક જ છે, કામગીરી નફો નથી। કામગીરી નફાનું સૂત્ર લખવું પડે। તમારા પેમ્પલેટમાં કદાચ આ બધા સૂત્ર આપ્યા હશે પણ એ આપણે જોવાના હોય નહીં। તો અહીંયા જો આપણે આમ કરવાનું કામગીરી નફો એનું સૂત્ર શું, તો કે વેચાણ માઇનસ વેચેલ સોરી કામગીરી પડતર, કામગીરી પડતર। તો હવે વેચાણ તો છે પણ કામગીરી પડતર નથી, તો એ કામગીરી પડતરનું સૂત્ર ફરીથી મૂકવાનું કામગીરી પડતર। તો કામગીરી પડતરનું સૂત્ર શું, તો કે ભાઈ વેચેલ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચા। કોના ખર્ચા? કામગીરી કામગીરી ના ખર્ચા। હાલો વેચેલ માલની પડતર તો આપણી પાસે છે કેટલા લાખ? 10 લાખ। અહીં 10 લાખ મૂકી દીધા પ્લસ કામગીરીના ખર્ચા કેટલા છે? 2 લાખ। તો હાલો 2 લાખ મુકાઈ ગયા એટલે અહીંયા કુલ જવાબ મળશે 12 લાખ રૂપિયા। કેટલા? 12 લાખ। 12 લાખ તમને શું મળ્યું છે ભાઈ? કામગીરી પડતર। તો વેચાણ માઇનસ કામગીરી પડતર, વેચાણ કેટલા લાખ છે? 20 લાખ। તો અહીંયા 20 લાખ માઇનસ 12 લાખ તો જવાબ આવશે 8 લાખ। કેટલા? 8 લાખ। અને 8 લાખ રૂપિયા મિત્રો જવાબ આવ્યો। તો કામગીરી નફો 8 લાખ અહીંયા મૂકી દેવાના, 8 લાખ। 8 લાખ ભાગ્યા ચોખ્ખું વેચાણ કેટલું છે? 20 લાખ। તો 20 લાખ ગુણ્યા 100 તો તમારા કેલ્ક્યુલેટરમાં જવાબ આવ્યો હશે 40%। જવાબ આવે કેટલા? 40%। તો અહીંયા 40% અને અહીંયા પણ 40% છે જ બ જવાબ। કેટલો? બ। પણ આ વિકલ્પ તમારે પરીક્ષામાં તૈયાર કરવાનો નથી, કારણ કે આના દાખલા કે આની થિયરી કાંઈ પૂછાવાનું છે નહીં, એટલે ચોકડી। સમજાય છે? હલો, એટલે મેં તમને એટલે આના દાખલાય કોઈ નથી કરાવેલા, એટલે એવો। પ્રવાહી ગુણોત્તર નવમો વિકલ્પ મિત્રો, નવમો વિકલ્પ આપણે આવ્યા છે। નવમા વિકલ્પની અંદર શું કીધું? તો કે ભાઈ પ્રવાહી ગુણોત્તરો એ ખાલી જગ્યા છે। શું છે? ખાલી જગ્યા। તો આપણને શું ખબર હોય ખાલી જગ્યા હશે આપણે કહેવાનું હશે, હાલશે એમ કહેશું તો નહીં, વિકલ્પનો જવાબ આપવો પડશે। અને વિકલ્પનો જવાબ શું આવશે? તો કે ભાઈ વિકલ્પનો જવાબ આપણે ગોતીએ તો હું કીધું, જો પહેલું એવું કીધું છે સદ્ધરતાનું માપ દર્શાવે છે, સદ્ધરતાનું માપ દર્શાવે છે વિકલ્પ નંબર 9 ની અંદર સદ્ધરતાનું માપ। તો સદ્ધરતાનું માપ તો ભાઈ સદ્ધરતાના ગુણોત્તર દર્શાવે જે આપણે પરીક્ષામાં નથી। ટૂંકા ગાળાની નફાકારકતા, ટૂંકા ગાળાની નફાકારકતા કાચા નફાનો ગુણોત્તરનું કામ છે। નફાકારકતાનું માપન ચોખ્ખા નફાના ગુણોત્તરનું કામ છે। વધુ એક જ તરલતા, પ્રવાહી ગુણોત્તર તરલતાનું માપ દર્શાવે। તરલતા એટલે ટૂંકા ગાળાની, કેવી? ટૂંકા ગાળાની ધંધાની સદ્ધરતા, સદ્ધરતા અને નફાકારકતા બંને અલગ છે। એટલે કીધું
तरलता नु माप छे तो जवाब आवशे ड हुं आवशे ड। दसमो विकल्प नीचेनामांथी कई बाबतोनो समावेश चालू गुणोत्तर गणवा माटे थतो नथी। नीचेनामांथी कई बाबतोनो समावेश चालू गुणोत्तर मां न थाय। चालू गुणोत्तर तमे गणता होय तो जो देवादार ई चालू मिलकत छे। चालू मिलकतोनो चालू गुणोत्तर नो सूत्र शुं? चालू मिलकतो छेदमां चालू देवा। એટલે ચાલુ મિલકતોની જરૂર પડે, ચાલુ દેવાની જરૂર પડે તો ભાઈ દેવાદારો એ ચાલુ મિલકત છે, લેણી ઊંડી મિલકત છે, સ્ટોક પણ મિલકત છે, તો ત્રણેયની જરૂર પડે પણ ફર્નિચર ની જરૂર પડે નહીં। એટલે કીધું જો ગણવામાં આવતું નથી તો એમાં કયો જવાબ આવશે? ડ જવાબ આવશે। શું આવશે? ડ। ફર્નિચર એ કાયમી મિલકત છે। કેવી છે? કાયમી। ખબર પડી? ઓકે, ત્યારબાદ છે 11મો વિકલ્પ કાર્યશીલ મૂડી એટલે શું? કાર્યશીલ મૂડી એટલે શું? ચાલુ મિલકતો અને બિન ચાલુ મિલકતો નો તફાવત નહીં, ચાલુ દેવા અને બિન ચાલુ મિલકતો નો તફાવત નહીં, ચાલુ મિલકતો અને બિન ચાલુ દેવા વચ્ચેનો તફાવત નહીં, ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો તફાવત? તો કે હા, આપણને ખબર છે કે ભાઈ કાર્યશીલ મૂડી નું સૂત્ર ચાલુ મિલકતો, ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા એવો થાય છે। શું થાય છે? ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા, એટલે જો એની બે ની વચ્ચેનો તફાવત, એટલે ડ જવાબ આવશે। શું આવશે? ડ। ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો તફાવત। ખબર પડી? ત્યારબાદ આખરી વિકલ્પ છે 12મો, ચાલુ મિલકતો માંથી કઈ મિલકત બાદ કરવાથી, કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકત મળે। હવે ચાલુ મિલકત માંથી ભાઈ કઈ મિલકત બાદ કરો પ્રવાહી મિલકત મળે? સીધી વાત છે, સ્ટોક ને બાદ કરી દો। પહેલું સ્ટોક બાદ કરી દો એટલે જવાબ આવે સ્ટોક। એમાં બીજું કઈ બાદ થાય નહીં, રોકડ શિલ્લક, બેંક શિલ્લક તો રે, લેણી ઊંડી રે, દેવાદારો લે, બે વસ્તુ બાદ કરવાનું હોય ચાલુ મિલકતો માંથી। ચાલુ મિલકતો માંથી બે વસ્તુ બાદ કરો એટલે પ્રવાહી મળે, સ્ટોક અને બીજું અગાઉથી ચૂકવેલ। એટલે પણ આ તો કઈ આપ્યું જ નથી તો માત્ર સ્ટોક બાદ કરી દેવાથી મળી જાય। એટલે તો આગળ વધીએ, હવે નીચેના ટૂંકા પ્રશ્નો તમને આપ્યા છે। ટૂંકા પ્રશ્નોના મિત્રો ઘણા જવાબ તમારા પેમ્પલેટમાં ને એમાં છે, લેવો એટલે તમારે પેમ્પલેટમાં ને એમાં જવાબ જે છે, મને એમ લાગતું હશે કે આ જવાબ તમને મળી જાય પેમ્પલેટમાંથી ગોતવાથી, અને આપણે સમજાવેલું એવું એમાં હું બાજુમાં પેમ્પલેટ કે વગેરે વગેરે લખી દઈશ, ખેલો પેમ્પલેટ નો પી કરી દે એટલે તમે એમાં શોધી શકો। પહેલું છે ગુણોત્તર, ગુણોત્તર એટલે શું? હાલો ગુણોત્તર એટલે શું? તો એનો જવાબ તો તમને ખબર હોય કે પેમ્પલેટમાં પહેલા જ પાના ઉપર આપ્યો છે। ગુણોત્તર એટલે શું? એટલે ગુણોત્તર એટલે શું એ પેમ્પલેટના પહેલા જ પાના ઉપર જવાબ આપ્યો છે એટલે ખબર હોય તો ગુણોત્તરની વ્યાખ્યા એમાં લખવાની। શું લખવાની? વ્યાખ્યા। તો ગુણોત્તર એટલે શું? તો કે બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય। કેવી રીતે? ગાણિતિક રીતે। તો અહીંયા પી। ત્યારબાદ છે આપણે આગળ વધીએ તો ત્યાર પછીનો શબ્દ છે ગુણોત્તર ક્યારે ઉપયોગી બને। બીજો પ્રશ્ન છે ગુણોત્તર ક્યારે ઉપયોગી બને છે। તો ગુણોત્તર જ્યારે ગુણોત્તરોની કોઈ ધોરણ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે તે ઉપયોગી બને। ગુણોત્તરની કોઈ ધોરણ સાથે, કોઈ જ્યારે ગુણોત્તર
રોની કોઈ ધોરણ સાથે સરખામણી કરવામાં આવે આવે ત્યારે ત્યારે જ તે ઉપયોગી બને છે. આ બીજા પ્રશ્નનો જવાબ કયો? જ્યારે ગુણોત્તરની કોઈ ધોરણ સાથે સરખામણી કરવામાં, ધોરણ એટલે ધોરણ 11 12 એમ નહીં, એટલે વો દાખલા તરીકે કાચા નફાનો ગુણોત્તર છે, કાચા નફાનો ગુણોત્તર તો એનો સૂત્ર શું થાય? કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ. તો આ બેની શું થી કહેવાય? સરખામણી. ચાલુ ગુણોત્તરનો સરખામણી થાય, ચાલુ ગુણોત્તરમાં ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા, તો આ એક સરખામણી થઈ. આવી સરખામણી કરવા આવે ત્યારે જ ઉપયોગની ઉપયોગીતા એની થઈ એમ કહેવાય. ત્રીજો છે, ગુણોત્તર કયા સ્વરૂપે રજૂ થાય, કયા કયા સ્વરૂપે રજૂ થાય. તો એ પણ પેમ્પ્લેટમાં પ્રશ્ન આપ્યો હતો, ગુણોત્તરની રજૂઆત ટકાવારી સ્વરૂપે, પ્રમાણ સ્વરૂપે, સમયના આધારિત, અપૂર્ણાંક સ્વરૂપે, આમ અલગ અલગ તમને આપેલા છે. તો પેમ્પ્લેટમાં જે બીજો જ પ્રશ્ન છે, બીજો જ, એટલે વેચાણ પડતર એટલે શું? ચોથો પ્રશ્ન, વેચાણ પડતર એટલે શું? તો વેચાણ પડતરનું અહીંયા આપણે લખી દઈએ, વપરાયેલ કાચા માલની પડતરમાં, વપરાયેલ કાચા માલની પડતરમાં મજૂરી અને કારખાના ખર્ચ ઉમેરતા જે પડતર મળે તેને વેચાણ પડતર કહે છે, તેને વેચાણ પડતર કહે છે. વપરાયેલ કાચા માલની પડતર પ્લસ મજૂરી પ્લસ કારખાનાના ખર્ચા ઉમેરતા જે પડતર મળે તેને વપરાયેલ વેચાણ પડતર તરીકે ઓળખવામાં આવે છે. એટલે પાંચમો પ્રશ્ન, પ્રશ્ન પાંચ, કાચા નફાનો અને ચોખ્ખા નફાના ગુણોત્તર ઉપજ પર આધારિત છે કે ખર્ચ પર આધારિત છે? તો એમનો જવાબ અહીંયા આપણે લખી દઈએ, ઉપજ પર આધારિત છે. બોક્સ બનાવી દઉં છું એટલે જવાબ ભેગા થઈ ન શકે. એટલે તમે છે ને કામ કરો મિત્રો, અત્યારે સ્ક્રીનશોટ લઈ લો, હવે પછીના જવાબ હું નીચે લખવાનો છું, એટલે તમારે આ જવાબ જોઈતા હોય તો એનો સ્ક્રીનશોટ લઈ લો, બાકી હોય તો તમારે કઈ પ્રોબ્લેમ નથી. લેવાઈ ગયો? ઓકે, ડન. ચાલો હવે આપણે છે ને છઠ્ઠા પ્રશ્નથી અહીંયા જવાબ લખીએ, આમ જવાબ જ અહીંયા સીધા લખીએ એટલે તમે એક સાથે સ્ક્રીનશોટ લઈ શકો. ઓલું તો શું છે, જગ્યા નહોતી થતી. અહીંયા લખીએ છઠ્ઠો પ્રશ્ન, પ્રશ્ન છ, જેના જવાબ લખવાનું થશે એને અહીંયા લખશું, બાકીના તો પેમ્પલેટમાં હશે ને, બી કરેલ હશે પેમ્પલેટમાં. ગોતી છ, સ્ટોકમાં ફેરફાર ધન હોય
तो वेचेल माल नी पड़तर मा उमेराय के बाद थाय धन होय एटले प्लस होय हुं होय प्लस प्लस हो तो वेचेल माल नी पड़तर मा ई शुं थाय उमेराय के बाद थाय तो एमनो जवाब छे स्टॉक मा फेरफार धन होय लखीए भाई स्टॉक मा फेरफार धन होय होय तो वेचेल माल नी पड़तर मा उमेराय छे हुं थाय छे उमेराय छे धन होय एटले शरू नो स्टॉक गणाय तो अहींया लखाय उमेराय छे हमणां ज ते आपणे जोयुं स्टॉक मां फेरफार माइनस हतो ऋण हतो ऋण हतो एटले आपणे हुं कर्यो माइनस कर्यो એટલે એવો સાતમો પ્રશ્ન નાણાકીય ખર્ચનું એક ઉદાહરણ આપો મતલબ એક નામ આપો સાતમો પ્રશ્ન નાણાકીય ખર્ચનું એક ઉદાહરણ આપો વ્યાજ ખર્ચ વ્યાજ ખર્ચ એ નાણાકીય ખર્ચ છે બીજું તમને બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજને એ બધા નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય ભાગીદારની લોનના વ્યાજ એ નાણાકીય ખર્ચ એટલે આપણે એક ઉદાહરણ પૂછ્યું હતું એક ઉદાહરણ લખી દેવાનું આઠમો પ્રશ્ન કામગીરી ગુણોત્તર શોધવા કામગીરી ગુણોત્તર પહેલું તો આપણે પરીક્ષામાં નથી પહેલી વાત આપણે એ પરીક્ષામાં નથી છતાં આવ્યો છે એટલે ધ્યાનમાં લઈ લે ટૂંકો પ્રશ્ન છે એટલે કામગીરી ગુણોત્તર શોધવા નાણાકીય ખર્ચનો સમાવેશ થાય છે કામગીરી ગુણોત્તર શોધવા નાણાકીય ખર્ચનો સમાવેશ થાય તો કે ભાઈ થતો નથી નથી થતો નથી હું કામ નથી થતો તો કે ભાઈ નાણાકીય ખર્ચનો કામગીરી ખર્ચમાં સમાવેશ ન થાય કામગીરી ગુણોત્તરનું સૂત્ર શું તો કે વેચેલ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ પણ આઠમો પ્રશ્ન તમારે પરીક્ષામાં અપેક્ષિત નથી એટલે મેં ચોકડી મારી દીધી સમજાઈ ગયું જવાબ એનો શું છે કામગીરી ગુણોત્તર શોધવા નાણાકીય ખર્ચનો સમાવેશ થાય નથી નહીં થાય હું થઈ જાય નથી થતો એમ નવમો પ્રશ્ન તરલતાના ગુણોત્તર શું દર્શાવે તરલતાના ગુણોત્તર શું દર્શાવે તો કે ભાઈ તરલતાના ગુણોત્તર ધંધાની ટૂંકા ગાળાની જવાબદારી ચૂકવવાની ધંધાકીય એકમની ક્ષમતા દર્શાવે ટૂંકા ગાળાની ધંધાકીય એકમની ક્ષમતા એટલે નવમો પ્રશ્ન અહીંયા લખું આઠમો તો નથી નવમો તરલતાના ગુણોત્તરો ટૂંકા ગાળાની સદ્ધરતા એટલે અહીંયા આપણે જવાબ પૂરો લખશું બે લીટીનો થશે તરલતા તરલતાના ગુણોત્તરો ટૂંકા ગાળાની સદ્ધરતા સદ્ધરતા એટલે કે ટૂંકા ગાળાની જવાબદારી જવાબ સોરી જવાબદારી ઓ ચૂકવવાની ચૂકવ વાની ધંધાકીય ધંધાકીય એકમ એકમ ની ક્ષમતા ક્ષમતા દર્શાવે છે તરલતાના ગુણોત્તરો ટૂંકા ગાળાની સદ્ધરતા દર્શાવે છે પહેલી વાત તો ઈ અને એટલે ટૂંકા ગાળાની જવાબદારીઓ ચૂકવવાની ધંધાકીય એકમની ક્ષમતા દર્શાવે છે ટૂંકા ગાળાની ધંધાકીય એકમની શું દર્શાવે ક્ષમતા કે ભાઈ ટૂંકા ગાળાના દેવા ચૂકવી શકશે કે નહીં દસમો પ્રશ્ન
चालू मिलकतो वधे अने चालू देवामा फेरफार न थाय, चालू मिलकतो वधे अने चालू देवामा फेरफार न थाय तो चालू गुणोत्तर, चालू गुणोत्तर वधे के घटे तो हूँ कीधु से तो के भाई चालू मिलकतो वधवा थी चालू गुणोत्तर वधे ज, केम वधे तो के मिलकतो नु प्रमाण वध्यु पण देवा एटला ने एटला छे जेटला छे एटला, एटले सूत्र हूँ थाय चालू गुणोत्तर नु चालू मिलकतो छेदमा चालू देवा, चालू देवा समझी लो के चालू देवा तो ई ना ईस पण मिलकतो हूँ थई गई वधी गई तो अहीं वधे छे जवाब हूँ आवशे वधे थाय वधे। એટલે અમુક જવાબ ખાલી બે શબ્દના હોય ત્યારે તમારે એ ધ્યાનમાં લેવાનો, ત્યાં હું આખો જવાબ તમારા વ્યવસ્થિત લખી દેવાનો, ચાલુ મિલકતો વધે અને ચાલુ દેવામાં ફેરફાર ન થાય તો ચાલુ ગુણોત્તર વધે, અથવા તો ખાલી એટલું લખવાનું ચાલુ ગુણોત્તર વધે, શું વધે ચાલુ ગુણોત્તર વધે। અગિયાર, શેરહોલ્ડર્સના ભંડોળ એટલે શું, શેરહોલ્ડર્સના ભંડોળ એટલે શું તો કે ભાઈ શેરહોલ્ડર્સ ના ભંડોળ, જો કે શેરહોલ્ડર્સ ના ભંડોળ શેર મૂડીમાં આવ્યું હશે ક્યાંક, એટલે છતાં પણ આપણે અહીંયા લખીએ। અગિયારમો પ્રશ્ન છે, પ્રશ્ન અગિયાર, શેરહોલ્ડર્સ ના ભંડોળો, શેર હોલ્ડર્સ ના ભંડોળો એટલે ઇક્વિટી, ઇક્વિટી શેર મૂડી તથા તથા પ્રેફરન્સ, પ્રેફરન્સ શેર મૂડી માં અનામત, અનામત અને અને વધારો ઉમેરતા, ઉમેરતા તથા તથા નફા નુકસાન, નફા નુકસાન ખાતાની, ખાતાની ઉધાર બાકી, ઉધાર બાકી બાદ કરતા, બાદ કરતા કરતા મળતી, મળતી રકમ, આ થયું શેરહોલ્ડર્સ ના ભંડોળની વ્યાખ્યા। શેરહોલ્ડર્સ ના ભંડોળની વ્યાખ્યા તમારે લગભગ બે થાય, શેરહોલ્ડર્સ ના ભંડોળ શેર મૂડીમાં આવ્યું છે અને આમાં આવશે, પણ મારું કહેવાનું તમને એ છે કે તમે શેરહોલ્ડર્સ ના ભંડોળની વ્યાખ્યા જે છે એ મિત્રો ચેપ્ટર નંબર એક માંથી પાકી કરજો। શેરહોલ્ડર્સ ના ભંડોળ એટલે ઇક્વિટી શેર મૂડી તથા શેર, પ્રેફરન્સ શેર મૂડીમાં અનામત અને વધારો ઉમેરતા, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો બાદ કરતા, બાદ કરતા મળતી રકમને શેરહોલ્ડર્સ ના ભંડોળ કહેવાય। આમાં સૂત્ર આધારિત આપી હોય અને આ જે છે ને આ પ્રશ્ન સદ્ધરતાના ગુણોત્તરમાં આવી ગયો છે એટલે આમાં નથી આવવાનો, આપણને આ વર્ષ પૂરતો નીકળી ગયેલો છે। એટલે તમને એમ થાય કહું સૂત્ર ક્યાં આવ્યું નથી તો તમે કઈ રીતે બનાવ્યું તો એ સૂત્ર સદ્ધરતાના ગુણોત્તરમાં આવે છે, તમે જોઈ લેજો। પહેલું જશે દેવા ઇક્વિટી ગુણોત્તર, એમાં શેરહોલ્ડર્સ ના ભંડોળ નીચે જઈ પહોંચશે। વ્યાજ આવરણ ગુણોત્તર એ પણ ક્યાંય નથી આપણે આવવાનું, વ્યાજ આવરણ ગુણોત્તર એ નીકળી ગયું છે। એટલે વ્યાજ આવરણ ગુણોત્તર વધુ, સોરી વ્યાજ આવરણ ગુણોત્તર શું દર્શાવે તો એ આપણે જોઈ લે, વ્યાજ આવરણ ગુણોત્તર વ્યાજ અને વેરા પહેલાનો નફો અને લાંબા ગાળાના દેવા પરનો સંબંધ દર્શાવે છે। તો એ તો સંબંધ એ સૂત્ર હોય, આ આપણે પણ નથી જોવાનું, આને પણ જોવાનું નથી,
આપણે લખી દીધું છે પણ જોવાનું નથી, એટલે હમણાં આપણે કાઢી નાખીએ. આમ તો જે છે જ નહીં, આપણે લખવું લખી નાખ્યું પછી મને યાદ આવ્યું કે શેર હોલ્ડર્સ ના ભંડોળ નું સૂત્ર આ વખતે નથી. વ્યાજ આવરણ ગુણોત્તર વધુ સારો હોય કે ઓછો? તો વ્યાજ આવરણ ગુણોત્તર વધુ સારો હોય. કેવો સારો હોય? વધુ. પણ આપણે ધ્યાનમાં લેશું નહીં. કયા ગુણોત્તરો દ્વારા કાર્યક્ષમતા મપાય? કયા ગુણોત્તર દ્વારા? તો કાર્યક્ષમતા કે પ્રવૃત્તિના ગુણોત્તર દ્વારા કાર્યક્ષમતા મપાય. છેલ્લે જે અહીંયા અહીંયા જવાબ છે એનો શું લખાય જવાબ? 14મો પ્રશ્ન. તો ભાઈ એમાં જવાબ લખાશે કાર્યક્ષમતા. શું લખાય? કાર્યક્ષમતા કે પ્રવૃત્તિ, પ્રવૃત્તિ ના ગુણોત્તરો, ગુણોત્તર દ્વારા માપી શકાય. અને છેલ્લો 15મો, વેપારી લેણાની ગણતરી કરતી વખતે દેવાદારો દેવાદાર માંથી ગાલખાદ અનામત બાદ થાય? તો લખવાનું ન થાય. વેપારી લેણાની ગણતરી વખતે ગાલખાદ અનામત, ગાલખાદ અનામત બાદ ન થાય, ન થાય. એટલે તો હવે તમે છે ને આનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે તમને એક તો યાદ રહી જાય કે આપણે કેટલી બાબતો જોવાની છે, અને પ્લસ બીજું કે કયા કયા પ્રશ્ન નથી નથી એને મેં જો ચોકડી મારી દીધી છે. એટલે અહીંયા 5મું ચેપ્ટર પૂરું, 4થું ચેપ્ટર પૂરું સંપૂર્ણ રીતે. તો હવે અભ્યાસક્રમના મુદ્દા પ્રમાણે જોઈએ તો આપણો તો બધો જ અભ્યાસક્રમ પૂરો થઈ ગયો. એટલે અને 4થો ચેપ્ટર એ રજની સર ભણાવવાના હતા પણ અનિવાર્ય સંજોગોમાં એ નથી એટલે આપણે ભણાવી દીધું. રેડી, હવે આપણે આપણા રિવિઝન ઉપર જશું. ક્યાં જશું? રિવિઝન. ચેપ્ટર નંબર 1 થી લઈ જેટલા જેટલા ચેપ્ટરોનું રિવિઝન શક્ય હશે એ બધું જ રિવિઝન તમને કરાવવામાં આવશે. તો આવતીકાલે આપણો નેક્સ્ટ પીરિયડ છે ત્યારે તમે ભાગ એક એમાં ચેપ્ટર નંબર 1 એનું રિવિઝન કરશું, અને જો ટાઈમ લીધો તો ભાગ 1માં ચેપ્ટર નંબર 7નું પણ રિવિઝન કરશું. 7માં આપણે આમનો જ લખી હતી પણ ઓનલાઈન જ જોયું હતું. એટલે ચેપ્ટર નંબર 2 છે ને, 2 વાર્ષિક હિસાબો, એનું રિવિઝન માટે થોડુંક આમાં વિચારવું પડશે. કારણ કે અહીંયા જો વેપાર ખાતું આવે, નફા નુકસાન ખાતું આવે તો એવું તો થાય નહીં, એટલા એટલા નાના તો ખાતા આપણે હોય નહીં. એટલે તો એનું કઈ રીતે ગોઠવણી કરવી થોડુંક હું વિચારીને પછી તમને એનું પણ એકાદો દાખલો બે દાખલા રિવિઝન કરાવશું, અથવા તો એના ફોર્મેટ ખાલી બતાવશું અને ફોર્મેટ સમજાવશું ફરીથી જેથી તમારે યાદ આવે ફોર્મેટ, ઘણા સમયથી ભૂલી ગયા હોય ને. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. કૃષ્ણને કઈ પ્રશ્ન છે? હેલો, તો અનમ્યુટ કરશો એટલે ખ્યાલ આવશે. બોલી શકે સર, ચેપ્ટર 5 નું ઉદાહરણ 27 સમજાવો ને. ચેપ્ટર 5 ઉદાહરણ 27. ઓકે, તો હવે આપણે કાલ ઉપર રાખીએ, કારણ કે એમાં એવું છે કે અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો છે, પછી નેક્સ્ટ બીજા લેક્ચર હોય એટલે. ઓકે,
उदाहरण काले पशु याद करो सत्यावीस लखी नाम बताओ એટલે એવો કદાચ ભૂલી જાવ તો નહીં ભૂલું ઓકે.